નમસ્કાર. શ્રી રાંબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર પરમાર સારિકા એમએડ એફઆઈ ની સ્ટુડન્ટ એકમ નંબર 4 મૂલ્ય શિક્ષણ અને રાષ્ટ્રીય વિકાસ એમાં આપણે આજે 4.1 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં બંધારણીય મૂલ્યો પ્રતિબિંબ થાય છે જેમાં સ્વાતંત્ર્ય, અખંડિતતા, એકતા, સમાનતા, બંધુત્વ, સાર્વભૌમત્વ, સમાજવાદ અને લોકશાહી એના વિશે આજે આપણે સમજીશું. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં બંધારણીય મૂલ્ય પ્રતિબિંબ થાય છે. હવે આપણે એ જોઈશું કે ભારતનું બંધારણ એનો અર્થ શું થાય છે. તો કે બંધારણ શબ્દનો અર્થ આ સંદર્ભોમાં એક જ રહે એમ નથી. બંધારણ શબ્દ નિયમો અને કાયદાની એક એવા સમૂહ માટે વાપરવામાં આવે છે જે મોટે ભાગે લેખિત હોય અને કોઈ સંસ્થા, સંગઠન અથવા કંપનીનું માળખું અને કાર્યપ્રણાલીનું માળખું અને કાર્યપ્રણાલીની વ્યાખ્યા અને તે વ્યાખ્યા પ્રમાણે કાર્યપ્રણાલીનું સંચાલન થતું હોય. આ શબ્દ જ્યારે રાજ્ય કે રાષ્ટ્રના સંદર્ભે વાપરવામાં આવે છે ત્યારે તેનો અર્થ મૂળભૂત સિદ્ધાંતો, પાયાના નિયમો અને સ્થાપિત પરંપરાઓ એટલે કે ધોરણો તથા બનાવોનો સમૂહ એમ થાય છે. ભારતના સંદર્ભે તે આટલી બાબતોની સ્પષ્ટતા કરે છે. રાજ્યતંત્રના વિવિધ પાસા, સરકારના 3 અંગો, કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર હેઠળ આવતી મુખ્ય સંસ્થાઓની સંરચના, તેમની સત્તા અને તેમની સ્વતંત્રતાઓની જોગવાઈઓમાં નાગરિક અને રાજ્ય તથા સરકારના પારસ્પરિક સંબંધો હોય છે. બંધારણ લિખિત અથવા અલિખિત હોઈ શકે છે. તેમાં મૂળભૂત કાનૂનોનો સમાવેશ થયેલો જોવા મળે છે. તે સર્વોચ્ચ તેમજ ઉચ્ચ અધિકૃત ગણાય છે. કોઈ પણ નિર્ણય અથવા કાર્યવાહી જો બંધારણને અનુરૂપ ના હોય તો તે ગેરબંધારણીય અને ગેરકાનૂની માનવામાં આવે છે. બંધારણ સરકારની સત્તાની સીમા નક્કી કરે છે જેની સત્તાનો દુરુપયોગ ન થાય. ઉપરાંત તે એક જડ નહીં જીવંત દસ્તાવેજ છે. અદ્યતન રાખવા માટે તેમાં સમયાંતરે સુધારા કરવામાં આવે છે. તેની આ વખત કારણે તે લોકોની બદલાતી આકાંક્ષાઓ, સમયની માંગ અને સમાજમાં થતા પરિવર્તનોને અનુકૂળ બની રહે છે. હવે ભારતનું બંધારણીય એટલે કે ભારતીય બંધારણીય છે તેની અમુક બાબતો વિશે આપણે સમજીશું. હકીકતમાં ભારતનું બંધારણ દુનિયાના બધા બંધારણોમાં સૌથી લાંબુ છે. તેની રચના બંધારણ સભાએ કરી હતી. આ સભા લોકોના પ્રતિનિધિઓની બનેલી હતી. આ સભામાં મોટા ભાગના પ્રતિનિધિઓએ સ્વતંત્રતા આંદોલનમાં લોકોએ ભાગ લીધો હતો. તેઓને આદરપૂર્વક બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. લાંબા સમય સુધી ચાલેલા સ્વતંત્રતા અને આંદોલનના કારણે જન્મેલી આકાંક્ષાઓ, બ્રિટિશ શાસન દરમિયાન થયેલ રાજનીતિક અને બંધારણીય ફેરફાર, લોકોમાં એવી પ્રિય મહાત્મા ગાંધીની વિચારધારાઓ, દેશની સામાજિક સંસ્કૃતિ, વિચારસરણી અને માહોલ, લોકશાહી દેશમાં બંધારણના અમલીકરણનો અનુભવ. 26 જાન્યુઆરી 1950 ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ત્યારથી તે દિવસને ગણતંત્ર દિવસ અથવા તો પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવવામાં આવે છે. ધોરણની રચનાની પ્રક્રિયા પર જેની ઘટનાઓનો ખૂબ મોટો પ્રભાવ છે. નોંધ: બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણનું કામ ઘડવામાં શરૂ કર્યું. 11 ડિસેમ્બર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુસદ્દસ સમિતિના અધ્યક્ષ હતા. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના બંધારણ સભાની 166 દિવસની બેઠક મળી. 26 નવેમ્બર 1949 ના રોજ મુસદ્દો રચવાનું કામ પૂરું થયું અને તે જ દિવસે બંધારણ સભાએ તેને અપનાવ્યું. ભારતની રાજનીતિ વ્યવસ્થામાં તમામ પાસાઓની સાથે સાથે ભારતનું બંધારણ તેના આધારભૂત ઉદ્દેશ્યોની વ્યાખ્યા કરે છે. હવે આપણે એ જોઈશું કે બંધારણની જોગવાઈઓ કઈ કઈ હતી. તો કે ભારતનો જમીન વિસ્તાર, નાગરિકતા, મૌલિક અધિકાર, કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરે સરકારોની સંરચના અને કાર્યપ્રણાલી, રાજનીતિક વ્યવસ્થાના બીજા બધા પાસાઓને સાંકળે છે. બંધારણ ભારતને એક સંભૂતત્વ, લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા ગણરાજ્ય તરીકે વ્યાખ્યાયિત કરે છે. તેમાં સામાજિક બદલાવ લાવવાની તથા નાગરિક અને રાજ્યના પરસ્પરના સંબંધોની વ્યાખ્યા આપી જોગવાઈ પણ કરે છે. બંધારણીય મૂલ્ય: કોઈ પણ દેશના બંધારણને અનેક ઉદ્દેશ્યો હોય છે, જેવા
દેશના નાગરિક આપણને આકાંક્ષા હોય તેવા દેશની રચનાને જે પાયો બની શકે છે તેવા આદર્શો રજૂ કરતું હોય છે। એક દેશમાં જુદા જુદા સમુદાયના નાગરિકો રહેતા જોવા મળે છે। તે બધા જ લોકો મુસદ્દો પર એક મત હોઈ શકે, પણ તેમની કેટલીક આસ્થાઓ સરખી હોય છે। સિદ્ધાંતો, નિયમો અને પ્રક્રિયાઓનું એક પડીકું બંધારણમાં રજૂ કરે છે। મોટા ભાગના નાગરિકોમાં સહમતિ વિકસિત થાય તે માટે સહમતિને આધારે દેશનું શાસન ચાલે અને સમાજ વિકાસ પામે તેમ લોકો ઈચ્છે છે। વળી સહમતિ એવા કેટલાક મૂલ્યો અંગેની પણ હોય છે કે જેની સમુદાય જાળવણી કરવા માંગતો હોય છે। ભારતીય બંધારણ આવા જ કેટલાક મૂલ્યો ધરાવે છે। બંધારણની જોગવાઈઓ અને અનુચ્છેદમાં અભિવ્યક્ત થાય છે। તમે જાણો છો મૂલ્ય એટલે શું? તમે કહેતા હશો કે મૂલ્ય એટલે સત્ય, અહિંસા, શાંતિ, સહયોગ, ઈમાનદારી, આદર, દયા વગેરે। આમ આપણે મૂલ્યોની યાદી બનાવી શકીએ છીએ। સામાન્ય સમજ પ્રમાણે મૂલ્ય એટલે એવા ગુણ કે જેનું પાલન કરવું માનવ સમાજ માટે ઈચ્છનીય છે અને જે સમાજના ભલા માટે જરૂરી છે। ભારતીય સંવિધાનમાં માનવીય તેમજ લોકતાંત્રિક મૂલ્યો સમાયેલા છે। બંધારણીય મૂલ્ય અને આમુખ। ભારતીય બંધારણમાં બધી જ જગ્યાએ બંધારણીય મૂલ્યો પ્રતિબિંબિત થાય છે, પણ આમુખમાં જેવા મૂળભૂત મૂલ્યો અને દર્શનને સાંકળી લેવામાં આવ્યા છે જેના પર બંધારણનો પાયો રચાયો છે। કોઈ પણ બંધારણના આમુખમાં આખા દસ્તાવેજમાં પ્રાથમિક નોંધેલું હોય છે। ભારતીય બંધારણનું આમુખ એવું જ છે। તેમાં મૂલ્યોને બંધારણીય આદર્શો તરીકે, મૂલ્યોનો બંધારણીય આદર્શ તરીકે રજૂ કરવામાં આવે છે। આ મૂલ્યો છે: સાર્વભૌમિકતા, સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, ગણતંત્ર, વ્યવસ્થા, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, માનવીય ગરિમા તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા। આ બંધારણીય મૂલ્યોની પ્રાથમિક સમજ અહીં આપેલી છે। તો પેલું આપણે જોઈશું તેની અંદર સાર્વભૌમિકતા। બંધારણનું આમુખ ભારતને એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે ઘોષિત કરે છે। આ હોવાનો અર્થ એ ભારત રાજનીતિક રીતે પૂરેપૂરું સ્વતંત્ર છે, પોતાની બાબતે અંતિમ સત્તા ધરાવે છે, એટલે કે આંતરિક બાબતોમાં ભારત સર્વશક્તિમાન અને પૂરેપૂરી રીતે સ્વતંત્ર છે। કોઈ પણ દેશ કે વ્યક્તિના હસ્તક્ષેપ વગર તે પોતાના વિશે નિર્ણય લેવા સ્વતંત્ર છે। ઉપરાંત દેશની અંદર કોઈ તેની સત્તાને પડકારી શકે નહીં। આ વિશેષતાને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આપણે એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વ ટકાવી રાખ્યું છે। જોકે બંધારણમાં સ્પષ્ટ નિર્દેશ નથી કે આ ક્યાં સમાયેલું છે, પણ આમુખમાં તે લખેલું છે। આમ ભારતના લોકો તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતની જનતામાં સમાયેલ છે। પદાધિકારીઓ સરકારના બધા અંગોને લોકોમાંથી શક્તિ મેળવે છે। હવે જોઈશું આપણે બીજું, સમાજવાદ। તમે જાણતા જ હશો કે ભારત એ એક પરંપરાવાદી સમાજ છે। સામાજિક તેમજ આર્થિક અસમાનતાનો તેમાં આંતરિક ભાગ છે। આથી સમાજવાદ આપણા બંધારણનું એક મૂલ્ય માનવામાં આવે છે। આ મૂલ્યનો હેતુ બધા પ્રકારની સમાનતાઓ દૂર કરવાનો અને તેના માટે જરૂરી સામાજિક પરિવર્તનોને પ્રોત્સાહિત કરવાનો છે। બધા જ ક્ષેત્રોમાંથી અસમાનતા દૂર કરવા આયોજનપૂર્વક સંકલિત લેવા અંગે આપણું બંધારણ અને લોકોનું દિશા સૂચન કરે છે। માત્ર થોડાક જ હાથોમાં દાન અને શક્તિનું કેન્દ્રીયકરણ ન થાય તે અંગેનો નિર્દેશ પણ બંધારણ કરે છે। મૂળભૂત અધિકારો અને રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો અધ્યાયોમાં અસમાનતાને દૂર કરવા અંગેની ખાસ જોગવાઈઓ છે। હવે ત્રીજું, બિનસાંપ્રદાયિકતા। ભારતમાં બધા જ ધર્મો વસે છે ત્યારે આપણે રાજી થઈએ છીએ। ધાર્મિક વિવિધતાઓ હોય ત્યારે બિનસાંપ્રદાયિકતાનું હોવું ઘણી મોટી વાત છે। બિનસાંપ્રદાયિકતા એટલે શું? તો કે બિનસાંપ્રદાયિકતા એટલે કે આપણે દેશ કોઈ પણ એક ધર્મ કે ધાર્મિક વિચાર પર ચાલતો નથી। તેનો અર્થ એમ થાય છે, એમ નહીં થાય કે ભારત ધર્મ પાળવાની વિરુદ્ધમાં છે। બિનસાંપ્રદાયિકતા એટલે, તો કે બિનસાંપ્રદાયિકતા એટલે ભારત તેના બધા નાગરિકોને કોઈ પણ ધર્મ પાળવાનો, માનવાનો કે ધર્મ પ્રચાર કરવાનો સમાન હક આપે છે। સાથે સાથે
ધર્મના નામ પર થતા કોઈ પણ પ્રકારના ભેદભાવને બંધારણ કડકાઈથી રોકે છે. ચોથું, લોકશાહી. આપણા બંધારણનું આમુખ લોકશાહી એક મૂલ્ય તરીકે રજૂ કરે છે. લોકશાહીમાં સરકાર લોકો પાસેથી ટેકો મેળવે છે. લોકો પોતાનો પ્રતિનિધિઓને ચૂંટણી વડે પસંદ કરે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો પ્રત્યે જવાબદાર હોય છે. સરકારના વિવિધ સ્તરોએ શાસનમાં ભાગ લેવા માટે જરૂરી પ્રતિનિધિઓને લોકો સાર્વત્રિક વયસ્ક મતાધિકારની મદદથી ચૂંટી કાઢે છે. આ વ્યવસ્થાને એક વ્યક્તિ એક મત તરીકે જાણીતી છે. સમાજના સતત વિકાસ અને રાજકીય સ્થિરતા માટે લોકશાહી ઉપયોગી છે. લોકશાહીની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને રાજનીતિક સ્થિરતા માટે લોકશાહી ઉપયોગી છે. લોકશાહીની વિરોધને સ્વીકારે છે અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપે છે. લોકશાહી કાયદાનું શાસન, નાગરિકોનો મૂળભૂત અધિકારો, ન્યાયતંત્રની સ્વતંત્રતા, પ્રેસની સ્વતંત્રતા અને સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતો પર અધિકાર મેળવે છે. પાંચમું, ગણતંત્ર. ભારત માત્ર લોકશાહી દેશ જ નહીં, ગણતંત્ર પણ છે. ગણતંત્રનું સૌથી અગત્યનું પ્રતીક એ છે કે અહીં રાજ્યના વડા એટલે કે રાષ્ટ્રપતિનું પદ વંશ પરંપરાગત નથી. રાષ્ટ્રપતિ પર ચૂંટાયેલા જનપ્રતિનિધિનું છે. રાજાશાહીમાં રાજ્યના વડાનો પદ વંશ પરંપરાગત હોય છે. આપણા બંધારણનો ગણતંત્રનું મૂલ્ય લોકશાહીને મજબૂત અને પ્રામાણિક બનાવે છે. ગણતંત્ર વ્યવસ્થાને કારણે ભારતના પ્રત્યેક નાગરિક રાજ્યાધ્યક્ષ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે એક સરખી યોગ્યતા ધરાવે છે. આ મૂલ્યનો મુખ્ય સંદેશ રાજનીતિની સમાનતા છે. હવે આપણે જોઈશું છઠ્ઠું, ન્યાય. તમે ક્યારે અનુભવ્યું હશે કે લોકશાહી વ્યવસ્થામાં નાગરિકને પૂર્ણ ન્યાય મળે તે પાકું નથી. હજી પણ એવા કિસ્સા છે કે જ્યાં સામાજિક, આર્થિક તો ઠીક, રાજકીય તો ઠીક, પણ આર્થિક રીતે પણ ન્યાય મળેલ નથી. આ કારણે જ દૂરદર્શિતા દાખવીને બંધારણના ઘડવૈયાઓએ સામાજિક, આર્થિક અને રાજકીયને બંધારણના મૂલ્યો બનાવ્યા છે. આમ કરીને તેમણે એ વિગત પર જોર મૂક્યું છે કે રાજકીય સ્વતંત્રતા વડે ભારતીય નાગરિક સામાજિક, આર્થિક ન્યાયના પાયા પર ઉભેલો નવો સમાજ ઘડી શકશે. ન્યાયપૂર્ણ અને સમતા ઉપર ઉભેલો સમાજ ભારતીય બંધારણના મુખ્ય મૂલ્યોનું એક મૂલ્ય છે. સાતમું, સ્વતંત્રતા. બંધારણના અમુખમાં ચિંતન, અભિવ્યક્તિ, વિશ્વાસ, આસ્થા અને ઉપાસનાની સ્વતંત્રતાને મુખ્ય મૂલ્ય તરીકે મૂકવામાં આવેલ છે. આ મૂલ્યોને બધા જ સમુદાયોમાં દરેક સભ્યો માટે લાગુ પાડવાના છે. આવું એટલા માટે છે કે લઘુત્તમ માનવીય અધિકારો પર લોકશાહી વગર શક્ય નથી. લોકશાહીના આદર્શ મેળવવા માટે વ્યક્તિને સ્વતંત્રતા અને તેનું સમુદાયના સભ્ય તરીકેનું અસ્તિત્વ જરૂરી છે. આઠમું, સમાનતા. અન્ય મૂલ્યોની જેમ સમાનતા પણ એક મહત્વનું બંધારણીય મૂલ્ય છે. બંધારણ પ્રત્યેક નાગરિકને તેના સર્વોત્તમ વિકાસ અને સમાન તક છે. એક મનુષ્ય તરીકે પ્રત્યેક વ્યક્તિનું વ્યક્તિત્વ સન્માનજનક છે. દરેકને પોતાના વ્યક્તિત્વનો આનંદ માણવાનો અધિકાર છે. આથી આપણા બંધારણને સમાજ તથા દેશમાં કોઈ પણ પ્રકારની આ અસમાનતા પર પ્રતિબંધ મૂક્યો છે. નવમું, બંધુતા. બધા ભારતીયોમાં પરસ્પર ભાઈચારો કેળવાય તે માટે બંધુતા પર મૂલ્ય અને આપણું બંધારણ પ્રોત્સાહન આપે છે. બંધુતાનો અભાવ હોય તો આપણો વિવિધતા ભર્યો સમાજ વિખેરાઈ જાય. આથી ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાના જેવા આદર્શોને અર્થપૂર્ણ બનાવવા માટે આમુખમાં બંધુતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ખરી બંધુતાને લાવવા માટે ફક્ત અસ્પૃશ્યતાને દૂર કરવી એટલું જ પૂરતું નથી. દેશની એકતાના માર્ગમાં રોડા બનતી હોય તેવી તમામ ભાવનાઓ, સાંપ્રદાયિકતા, ધાર્મિક કટ્ટરતા અથવા સ્થાનિક ભેદભાવ સમાજમાંથી દૂર થઈ જાય એ આવશ્યક છે. દસમું, વ્યક્તિની ગરિમા. વ્યક્તિની ગરિમાને સાકાર કરવા માટે બંધુત્વના મૂલ્યને પ્રોત્સાહિત કરવું જરૂરી છે. પ્રત્યેક વ્યક્તિની ગરિમાનો આકાર થાય
તો જ લોકશાહી અસરકારક બને છે। લોકશાહીની પ્રક્રિયામાં પ્રત્યેક વ્યક્તિની સમાનતા ભાગીદારી પાકી કરીને આપણું બંધારણ વ્યક્તિની ગરિમાના મૂલ્યોની ખાતરી આપે છે। 11મું રાષ્ટ્રની એકતા અને અખંડતા। બંધુતાના કારણે બીજા એક મહત્વના બંધારણીય મૂલ્યો રાષ્ટ્રની એકતા અને અખંડતાને અને ટેકો આપે છે। દેશની સ્વતંત્રતા ટકાવી રાખવા માટે એકતા અને અખંડિતતા અનિવાર્ય છે। બધા જ દેશવાસીઓની એકતા જાળવવા પર બંધારણ ખાસ ભાર મૂકે છે। દેશનું બંધારણ ભારતના બંધારણ નાગરિકો પાસે અપેક્ષા રાખે છે કે તેઓ દેશની એકતા અને અખંડિતતાના અને પોતાનું કર્તવ્ય સમજીને તે મેળવે। 12મું આંતરરાષ્ટ્રીય શાંતિ અને ન્યાયોયત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા। આંતરરાષ્ટ્રીય શાંતિ અને ન્યાયોચિત પ્રિય વ્યવસ્થાની કોઈ વિગતમાં આમુખમાં સામેલ નથી, પણ બંધારણની કેટલીક જોગવાઈઓમાં તેનું પ્રતિબિંબ પડે છે। ભારતીય બંધારણમાં તે માટે આ મુજબના નિર્દેશો જોવા મળે છે। આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવું, રાષ્ટ્રો વચ્ચે ન્યાયસંગત અને સન્માનપૂર્ણ સંબંધો ટકાવી રાખવા, આંતરરાષ્ટ્રીય વ્યવહારો સંગઠનોમાં આંતરરાષ્ટ્રીય સંધિઓ અને નિયમો માટે આદરો ટકાવી રાખવો, આંતરરાષ્ટ્રીય વિવાદોના મધ્યસ્થીની મદદથી ઉકેલ લાવવો, આ મૂલ્યોને ટકાવી રાખવા એ ભારત જ નહીં દાદા દેશના હિતમાં છે। આંતરરાષ્ટ્રીય શાંતિ અને ન્યાયસંગત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ભારત તેમજ બીજા રાષ્ટ્રના વિકાસ માટે થાય છે। 13મું મૂળભૂત ફરજો। ભારતના નાગરિકની મૂળભૂત ફરજો કઈ એ આ બંધારણ નક્કી કરેલી છે। આ ફરજો ન્યાયતંત્રની મદદથી લાદી શકાતી નથી, પણ બંધારણે તેમને મૂળભૂત ફરજો ગણી છે, એ મહત્વનું પાસું છે। તેઓ એટલા માટે પણ મહત્વની છે કેમ કે તે દેશપ્રેમ, રાષ્ટ્રવાદ, માનવતા, પર્યાવરણ પ્રેમ, સદભાવના, વૈજ્ઞાનિક મનોવલણ અને શોધવૃત્તિ જેવા વ્યક્તિગત તેમજ સામૂહિક શ્રેય માટેના મૂલ્યો સમાયેલા છે। બંધારણીય મૂલ્યો અને સંવિધાનની મુખ્ય વિશેષતાઓ શું છે, હવે આપણે એ જોઈશું। પહેલું, લેખિત બંધારણ। બીજું, લચીલાપણું અને સખ્તાઈનું અનોખું મિશ્રણ। ત્રીજું, મૂળભૂત ફરજ અને હક। ચોથું, રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંત। પાંચમું, એકીકૃત ન્યાયતંત્ર। છઠ્ઠું, એકલ નાગરિક તત્વ। સાતમું, સાર્વત્રિક પુખ્ત મતાધિકાર। આઠમું, સરકારની સમવાય। આભાર।